ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસમાં કોલેરાના 14 કેસની પુષ્ટિ થઈ છે, તેમજ રાજકોટમાં પણ 2 બાળકોના મૃત્યુ કોલેરાને લીધે થયા હોય એવી આશંકા છે. કોલેરા શબ્દ ગુજરાત માટે આમ તો નવો નથી. ઇતિહાસની વાત કરીએ તો 18મી સદીમાં જ્હોન સ્નોએ પ્રથમ વખત લંડનમાં કોલેરા ફાટી નીકળ્યાનું નિદાન કર્યું હતું. તેમણે શોધ્યું કે લંડનમાં એક હેન્ડપંપમાંથી જ્યારે પાણી પીવામાં આવ્યું ત્યારે ઝાડા ઉલટી થયા હતા, અને જ્યારે તે પંપ બંધ કરવામાં આવ્યો ત્યારે આ રોગ નિયંત્રણમાં હતો. આ રીતે કોલેરા પર પ્રથમવાર નિયંત્રણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કોલેરાને ડોક્ટરો સામાન્ય ગણી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જો યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કોલેરા શું છે તે કેવી રીતે ફેલાય છે? વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા અનુસાર કોલેરા એ વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયાથી થતો તીવ્ર ઝાડાનો રોગ છે. કોલેરા દૂષિત ખોરાક અથવા પાણી પીવાથી થઈ શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં સહયોગી પ્રોફેસર તરીકે કામ કરતા ડોક્ટર વીણા અય્યરનું કહેવું છે કે કોલેરા એક બેક્ટેરિયલ રોગ છે જે આંતરડાના માર્ગને અસર કરે છે. તે એક અત્યંત ગંભીર રોગ છે જેનાથી ઝાડા થાય છે અને શરીરમાં ગંભીર ડિહાઇડ્રેશન પેદા કરે છે. કોલેરાના લક્ષણો દૂષિત ખોરાક અથવા પાણી પીધા બાદ 12 કલાકથી 5 દિવસની વચ્ચે દેખાય છે. તેઓ વધુમાં કહે છે કે કોલેરા એક ઝાડાનો જ પ્રકાર છે, પરંતુ ઝાડા થવાના તો ઘણા કારણો છે. પેટમાં ગેસ થાય તો પણ ઝાડા થઈ શકે, પરંતુ જ્યારે દૂષિત પાણી અથવા ખોરાકના કારણે ઝાડા થાય અને વિબ્રિયો કોલેરા બેક્ટેરિયાના કારણે થાય ત્યારે તેને કોલેરા કહેવાય. આ સિવાય કોલેરાના બેક્ટેરિયા સ્ટૂલમાંથી મળે છે, તેથી જ્યારે આ મળ પાણી અથવા ખોરાકના સંપર્કમાં આવીને દૂષિત થાય છે તેનાથી કોલેરાનો ચેપ લાગે છે. જ્યારે મોટી માત્રામાં લોકો ભેગા થાય ત્યારે જે ચેપના સંપર્કમાં આવે તેમને જોખમ વધારે રહે છે. કેટલો જોખમી બની શકે છે કોલેરા? કોલેરાના ઝેરી પદાર્થો શરીરમાં ઝડપથી પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટની ઉણપ પેદા કરે છે, જે ડિહાઇડ્રેશન કરે છે, લોહીના ભ્રમણમાં અવરોધ પેદા કરે છે, આઘાત આપી શકે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન કરી શકે છે. જો સમયસર ડોક્ટરને બતાવવામાં ન આવે તો તે એસિડિસિસ, મ્યોકાર્ડિટિસ, હાર્ટફેલ, ટ્યુબલ નેક્રોસિસ અને જો ધ્યાન ન રાખવામાં આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રોફેસર વીણા અય્યરનું કહેવું છે કે કોલેરા થયા હોય તો ખૂબ ઓછા સમયમાં શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે, તેથી ડોક્ટર દર્દીને પ્રવાહી આપે છે અને બેક્ટેરિયા મારવાની એન્ટીબાયોટિક દવા આપતા હોય છે. તીવ્ર ઝાડાથી શરીરમાં ઝડપી ડિહાઇડ્રેશન થાય છે, તેથી મોં દ્વારા અથવા નસમાં પ્રવાહીને બદલવું મહત્વપૂર્ણ છે. ઝાડા બંધ કરવા માટે અને મળમાંથી બેક્ટેરિયાને કાઢવા માટે ટેટ્રાસાઇક્લાઇન જેવી એન્ટીબાયોટિક આપવામાં આવે છે. જ્યારે દર્દી ઝાડા ઉલટીને અવગણે અને સારવાર ન લે તો ટૂંક જ સમયમાં તેમના શરીરમાંથી પ્રવાહી ઓછું થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. કોલેરાને રોકવા શું કરવું જોઈએ? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર દિલીપ માવલંકર કહે છે કે આપણે આજે કોલેરાને જીવલેણ રોગ તરીકે જોવાની જરૂર નથી. તે 100 વર્ષ પહેલાં જેવો નથી રહ્યો. જ્યાં સુધી કોલેરાનો નવો સ્ટ્રેન ન હોય ત્યાં સુધી કોલેરા સહેલાઈથી મટી શકે છે. દર્દીને સમયસર હોસ્પિટલમાં લઈ જવા જોઈએ અને ઝડપથી દવાઓ આપવી જોઈએ. પાણી પુરવઠા અને સ્વચ્છતામાં સુધારો એ કોલેરાને નિયંત્રણમાં કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ સિવાય નિષ્ણાંત કહે છે કે સલામત સ્ત્રોતમાંથી જ પાણી પીવું અને જંતુનાશક પાણી જ પીવું, જેમ કે ઉકાળેલું પાણી અને ક્લોરીનયુક્ત પાણી. ખોરાકને બરાબર શેકાવા દો અથવા તેને ફરીથી ગરમ કરો અને તે ગરમ હોય ત્યારે જ ખાઈ લો. દૂધ પહેલાં પીતા ઉકાળો. અવિશ્વસનીય સ્ત્રોતમાંથી આઈસ્ક્રીમ ખાવાનું ટાળો. કાચા શાકભાજી ખાવાનું ટાળો. ખોરાકને અડતા પહેલાં હાથ ફરજિયાત ધુઓ. ખુલ્લામાં શૌચ કરવાનું ટાળો અને જો કરવું પડે તો તેનો યોગ્ય રીતે નાશ કરો.